ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ત્રણ શાહજહાં. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો અને તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનું ચાહક હતો. લેકિન જ્યારે જહાંગીરનું મૃત્યુ થયું ત્યારબાદ દિલ્હીની ગાદી પર શાહજહાં આવ્યો અને શાહજહાંનું હુલામણું નામ શું હતું તો કે ખુર્રમ. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો હતો અને તે તેના પિતા જેટલો એટલે જહાંગીર જેટલો જ શક્તિશાળી અને કલા પ્રત્યે પ્રેમી હતો. તેની પત્ની મુમતાજ મહેલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું હતું. તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે. હવે શાહજહાં તો તે તેની પત્ની મુમતાજની યાદમાં તેણે વિશ્વ પ્રસિદ્ધ એવો તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે વિશ્વની સાત અજાયબીમાંની એક અજાયબી ગણવામાં આવે છે. ઔરંગઝેબ ઈસવીસન 1658-1707. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા માટે ભયંકર આંતરવિગ્રહ શરૂ કર્યો. એટલે કે જ્યારે શાહજહાંની તબિયત સારી ન હતી તેનો લાભ લઈને તેના પુત્રો વચ્ચે કોણ દિલ્હીની ગાદી પર બેસશે તે વચ્ચેના જે આંતરવિગ્રહ એટલે કે અંદરોઅંદર ઝઘડા શરૂ થવા લાગ્યા. શાહજહાંના મોટા પુત્ર દારાશિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને જેલમાં ધકેલી દઈ, એટલે કે દારાની હત્યા અને મુરાદ જેલની સજા, ગાદી પચાવી પાડી, અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો. એટલે કે જે ઔરંગઝેબ પોતાના જે ત્રણેય ભાઈઓ છે એને એક પછી એક હરાવી દીધા અને તેની હત્યા કરી તેને જેલમાં નાખી દીધા. અને જે એક બીજો ભાઈ હતો તેને સુજાને હરાવી અને દેશ નિકાલ કર્યો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કશ્મીરથી લઈને દક્ષિણે ઝીંઝી અને પૂર્વના ચટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુ કુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા. એટલે કે જે ઔરંગઝેબ હતો તેના ત્રણેય ભાઈઓને હરાવી અને તે દિલ્હીની ગાદી પર તેણે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું અને તેણે રાજ્યના ઉત્તર કશ્મીરથી લઈને દક્ષિણના ઝીંઝી અને પૂર્વ ચટગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ સુધી તેના સામ્રાજ્યનો સમાવેશ થતો હતો. ઔરંગઝેબ એ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદુ જીવન જીવતો હતો. ઔરંગઝેબ છે એ સુન્ની મુસ્લિમ હતો અને તે પોતે સાવ સાદુ જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક સહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિપૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા હતા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું અને ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યનો પતન થયો. એટલે કે ઔરંગઝેબ છે એ મુઘલ સામ્રાજ્યનો છેલ્લો રાજા હતો. જ્યારે તેમનું મૃત્યુ થયું 1707માં ત્યારબાદ નિર્બળ એટલે કે ઓછા શક્તિશાળી શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યો હતો. રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. હવે બાબરના સમકાલીન એટલે કે બાબરના સમયના જે મેવાડના રાણા સંગ્રામસિંહ છે એ રાણા સાંગા તરીકે પણ ઓળખાતા હતા. તેઓ બહાદુર અને સાહસિક હતા. તેણે ઘણા બધા યુદ્ધો જીત્યા હતા પણ જ્યારે બાબર સામ્રાજ્ય ખાનવાના યુદ્ધ છે તેમાં તેની હાર થઈ હતી અને તેમનું સામ્રાજ્ય નહિવત એટલે કે સાવ ઓછું થઈ ગયું હતું.